સુરત વરાછાની ઓલા બાઇક કંપનીથી ગ્રાહકો હેરાન થઈ રહ્યા છે. ઓનલાઈન બુકિંગ કરાવી અને હવે સર્વિસ સ્ટેશનના કર્મચારીઓ ગલ્લે ટલ્લે કરતા હોવાની ફરિયાદ ઉઠી છે. કહેવાય છે કે માર્કેટમાં કોઈક નવી કંપની આવે તો ગ્રાહકને ખૂબ સારો પ્રતિસાદ આપતી હોય છે, પણ થોડા સમય બાદ કંપનીની સર્વિસ લબાડ થઈ જતી હોય છે, જેના કારણે ગ્રાહકોને ભોગવવાનો વારો આવતો હોય છે. ત્યારે વરાછાની ઓલા બાઇક કંપનીએ ગ્રાહકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ઓનલાઈન બુકિંગ કરાવી અને હવે સર્વિસ સ્ટેશનના કર્મચારીઓ ગલ્લે ટલ્લે કરતા હોવાની ફરિયાદ ઉઠી છે. 50 જેટલા ગ્રાહકો છેલ્લા 2-3 મહિનાથી બાઇક સર્વિસ કરાવવા ધક્કા ખાઈ રહ્યા છે. બુકિંગ સમયે લભામણી લાલચો આપી અને હવે હેરાન કરી રહ્યા છે. 1.5 લાખ રૂપિયાની ગાડી ખરીદી અને સર્વિસના નામે ગ્રાહકો છેતરાયા હોવાનું અનુભવ કરી રહ્યા છે. આજે શોરૂમની બહાર જ મોટી સંખ્યામાં ગાડીઓ સર્વિસ માટે પડી, પણ સર્વિસના નામે મીંડું દેખાઈ રહ્યું છે, જેથી તમામ ગ્રાહકોએ ઓલા બાઇકની ઓફિસે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં ઉધના પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. સર, મારું નામ દિલીપ ઢોલરિયા છે, વરાછાનો રહેવાસી છું અને અહીંયા અત્યારે હાલ ઓલા સર્વિસ સ્ટેશન ઉપર ઊભેલા છીએ. અમે ઓલાની ગાડી ખરીદેલી છે. આ જેટલા મારી પાછળ તમને જે માણસો દેખાય છે આ બધા અહીંયા ઊભેલા છે, એ લોકો બધા ઓલાના કસ્ટમર છે. ઓલાના કસ્ટમરમાં અત્યારે અહીંયા એ પ્રોબ્લેમ છે કે ઓલાનું સર્વિસ સ્ટેશનમાંથી કોઈ કોઈને કોઈ જવાબ નથી આપતું. હવે આ આખો ઓનલાઈન રેકેટ છે, તો ઓનલાઈન આ લોકો એમ કહે છે કે અમે ઓનલાઈન ગાડી બુક કરીએ છીએ, તમે ઓનલાઈન કમ્પ્લેન લખાવો. ઓનલાઈન કમ્પ્લેન લખાવવાનો મતલબ એમ થઈ ગયો કે ભાઈ તમે ઓનલાઈન કમ્પ્લેન લખાવો, અમને ઓનલાઈન જવાબ આવશે. અહીંયા 300 થી 450 ગાડી અંદાજે પડેલી છે, જે રોડ ઉપર પડી છે, જેને કોઈ જવાબદારી નથી. આ બધાની ગાડીમાં બેટરીનો પ્રોબ્લેમ છે કે કોઈની ગાડીમાં બેટરી ચાલુમાં બંધ થઈ ગઈ છે, આવતી નથી. કંપની જોડે બેટરી છે નહીં, અને એક મહિનાથી આ લોકો બધાને એમ કહે છે કે ભાઈ ઓનલાઈન એપ્લિકેશન આપો, ઓનલાઈન એપ્લિકેશન આપો. અહીંયા આ સર્વિસ સ્ટેશનનો શોરૂમ તમને પાછળ દેખાય છે, આની પાછળ સર્વિસ સ્ટેશન છે. આમાં બધા જવાબદાર વ્યક્તિઓ બી છે, પણ એ લોકોનું કહેવાનું એમ છે કે આ બધી ઓનલાઈન પ્રોસેસ છે. તો તમે કોઈ નવા કસ્ટમરો ઓનલાઈનનો ભોગ નહીં બનો. મારી વિનંતી છે કે કોઈ ગાડી ઓનલાઈન નહીં લો. ગાડી સુરતમાં બીજી કંપનીની અવેલેબલ છે, ત્યાંથી તમે ડાયરેક્ટ કંપનીમાંથી ગાડી લો. આ ઓનલાઈન રેકેટ છે, આમાં કસ્ટમરોનું ફ્રોડ થાય છે. આ બધી કોઈ બી ગાડી 1.5 લાખ નીચેની નથી. એક ગાડીની મિનિમમ પ્રાઇસ 1.5 લાખ રૂપિયા છે. 1.5 લાખની ગાડી લઈ અને આપણે ઓનલાઈન છેતરાવું, એની કરતાં તમે શોરૂમમાંથી ગાડી લો. મારી સુરતની જનતાને વિનંતી છે કે ઓલાની એક પણ ગાડી નહીં લો. આ ગાડીઓ બધી ફ્રોડ છે. આ લોકો ફ્રોડ કરે છે તમારી જોડે. અત્યારે આજે સવારે આ લોકો નવી ગાડી સેલ કરે છે. હવે જો એની જોડે સામાન નથી કસ્ટમરને જૂની ગાડીમાં પ્રોવાઈડ કરવા માટે, તો એની નૈતિક ફરજ છે કે એ લોકો જૂની ગાડીને પહેલાં સર્વિસ આપે અને પછી નવી ગાડી સેલ કરે. આ લોકો ખાલી એના 500 રૂપિયાના કમિશન આટુથી લોકોને 1.5 લાખની ગાડી અત્યારે પધરાવે છે. તો મારી સુરતની જનતાને એટલી વિનંતી છે કે કોઈ પણ ગાડી ઓનલાઈન નહીં લો. આના વિશે તમે ઓનલાઈન કમ્પ્લેન કરી હતી? આ કમ્પ્લેન જ ઓનલાઈન થાય છે, અને આ લોકોનું કહેવાનું એમ છે કે તમને જવાબ બી ઓનલાઈન આવશે. કેટલી વાર કમ્પ્લેન કરવામાં આવી છે તમારી ગાડી? જ્યારે આપણે લઈએ ને ત્યારે એનું એક ઓનલાઈન એપ્લિકેશન આવે છે, ઓલાની એપ્લિકેશન ઉપર તમારે ઓનલાઈન કમ્પ્લેન કરવાની છે. જ્યારે ગાડી આપણને આ લોકો વેચે છે ત્યારે આપણને એવું કહે છે કે ઓલા તમારી ઘરે આવીને સર્વિસ કરશે. હવે તમે ગાડી જ્યારે લઈ લો છો પછી એવું કહે છે કે તમે ગાડી તમારા ખર્ચે અમારા શોરૂમ ઉપર મોકલો, અથવા તો તમને 2500 રૂપિયા ટ્રાન્સપોર્ટ ચાર્જ લાગશે. ચાલો એ બી બધું કરતા તમારી ગાડી જો અહીંયા તમે પાછળ જોવો કઈ રીતે પડેલી છે. બધી ગાડી રોડ ઉપર પડેલી છે, એની કોઈ જવાબદારી નથી. આ બધી 1.5 લાખની ગાડીઓ રોડ ઉપર કમ્પ્લેટ આ મહિના મહિનાથી પડેલી છે. તો આપણું કહેવાનું એટલું છે સાહેબ કે કોઈ પણ વ્યક્તિ આ ઓનલાઈન શિકાર ન થાય અને નવી ગાડી કોઈ ઓનલાઈન બુક નહીં કરાવે. કમ્પ્લેન માટે અહીંયા એક જ છે, અને અત્યારે 100 નંબર ઉપર કમ્પ્લેન કરીને આપણે પોલીસ બોલાવેલી છે. અને પોલીસને બી મારી એ રિક્વેસ્ટ છે કે સુરતની જનતાને છે ને ઓનલાઈન ફ્રોડનો શિકાર થતા બચાવે. આ ઓલા કંપની એટલે કમ્પ્લેટ ઓનલાઈન ફ્રોડ છે. આ તમારી જોડે ઓનલાઈન ફ્રોડ જ કરે છે. આ લોકોનું કહેવાનું જે છે, અને સુરતની જનતા છે ને એ આનો કમ્પ્લેટ શિકાર થઈ ગયેલી છે. કારણ કે મારા હિસાબે અંદાજે અહીંયા 400 ગાડી આસપાસ પડેલી છે, 300 થી 400 ગાડી.